नमस्कार, एक्जोटिक वेब मीडिया डिजिटल चैनलना समाचारमां आपનું હાર્દિક સ્વાગત છે। વર્ષોથી એક જ ધબની મૂર્તિ બનાવનાર અને ગણેશ ઉત્સવની શરૂઆત કરનાર હિન્દુ મિલન મંદિરમાં એક જ ફૂટની મૂર્તિ અને તે પણ તૈયાર મૂર્તિની સ્થાપના કરાઈ। સ્થાપના વિધિ દર વર્ષની જેમ દીપકભાઈ આફ્રિકાવાળાએ કરી। કોવિડ-19ના કારણે સાર્વજનિક ઉત્સવો પર પ્રતિબંધ હોવાને કારણે ભારત સેવાશ્રમ સંઘ દ્વારા ગોપીપુરા સ્થિત હિન્દુ મિલન મંદિરમાં સ્વામી અમરીશાનંદજીએ આ વખતે મૂર્તિની સ્થાપના અને ગણેશ ઉત્સવ નહીં કરવાનો નિર્ણય લીધો હતો। પરંતુ ભૂતકાળમાં પ્લેગ, સ્વાઇન ફ્લૂ, કોમી રમખાંડ જેવી પરિસ્થિતિમાં પણ હિન્દુ મિલન મંદિરમાં ગણપતિજીની સ્થાપના મુલતવી રાખવામાં આવી નથી અને મૂર્તિની ઊંચાઈ અને આકાર પણ બદલવામાં આવ્યો નથી, તો અવિરત ચાલતી ગણપતિજીની પૂજા આ વખતે કેમ ન થાય એવી રજૂઆત દીપકભાઈ આફ્રિકાવાળા અને ગોબીપુરાના ગણેશ ભક્તોએ કરી હતી। તેઓની ઈચ્છાને માન આપીને પહેલા માળે પ્રાર્થના હોલમાં ગણેશજીની નાની એક ફૂટની તૈયાર મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને તેની સ્થાપના પૂજા દીપકભાઈ આફ્રિકાવાળાએ કરી હતી। સ્વામી અમરીશાનંદજી કે અન્ય કોઈ સ્વામીજી પૂજાવિધિમાં ઉપસ્થિત રહ્યા નહોતા અને ગણેશ ઉત્સવ સમિતિમાંથી પણ કોઈની ઉપસ્થિતિ રહી નહોતી। જૈન ધર્મના સૌથી મોટા દિવસ એવા સંવત્સરીની શનિવારના રોજ ગોપીપુરામાં આવેલ દુઃખ ભંજન પાસેનાથ મહાવીર સ્વામીની પૂજા અર્ચના આરતી પણ દીપકભાઈ આફ્રિકાવાળાએ આજે કરી હતી અને આ પૃથ્વી ઉપરના માનવી ઉપર આવતી આફતોને કારણે માનવ જીવન સહિત તમામ જીવો દુઃખી થાય છે તેમાંથી મુક્તિ અપાવો અને તમામ જીવને સુખ શાંતિ જેવી જીવી શકે એવા આશીર્વાદ વર્ષાવો એવી પ્રાર્થના પણ તેમણે કરી હતી। વધુ સમાચારો જોવા માટે એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ ફેસબુક પેજ લાઇક કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો વધુ સમાચાર। સિદ્ધાંત અલ્કકેડ લિક્વિડ કેલ્શિયમ નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર ઇન્ડિયાની એકમાત્ર કંપની જે FSSAI, USFDA, WHO, GMP, ISO 45001 દ્વારા પ્રમાણિત છે। સિદ્ધાંત અલ્કકેડમાં કેલ્શિયમ, વિટામિન D3, મેગ્નેશિયમ છે જે આલ્કલાઇન, એન્ટીઓક્સિડન્ટ, નેચરલ એન્ટીબાયોટિક છે અને ORP સંતુલિત કરે છે જે ઇમ્યુનિટી વધારવામાં તેમજ 70થી વધારે બીમારીઓમાં મદદરૂપ થાય છે। માત્ર 2 ટીપા લિક્વિડ કેલ્શિયમ સવાર સાંજ 250 ml હુંફાળા પાણીમાં નાખીને પીવાથી આશ્ચર્યજનક પરિણામ મળે છે। સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ।